राशि आपन शनि गजब ની રાશિ જે અહીંયા પણ જો આપણે વાત કરીએ જે તો એવું કહે છે કે આ લોકો જોડે અનુભવ નો નિચોડ અનુભવ નું નોલેજ એટલું બધું હોય છે કે અનુભવ ના આધારે જીવન માં તે ગમે તેવા કપરા સંજોગોમાં પણ આબાદ રીતે બચી શકે છે અને મોટી મુશ્કેલીઓમાં પણ એવું કહે કે સૂક્ષ્મ તકલીફમાં બહાર નીકળી જાય છે એવા આ લોકો જે કુંભ રાશિના તેમના માટે જો અત્યારે વાત કરીએ આપણે કે ગુરુ એવું કહેવાય કે ગુરુ અત્યારે વર્ષ શરૂ થતાની સાથે તેમનાથી 12મો ચાલી રહ્યો છે એટલે 12મો ગુરુ શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ નિષ્ઠકનું ફરવાનું લાવે નાહકની ચિંતા કરાવે જે કંઈ મહેનત કરીએ તે ઘણીવાર વ્યર્થ જાય આવા પરિણામો આ 12મો ગુરુ આપે છે ગુરુ એવું કહેવાય કે ત્યારબાદ 20 નવેમ્બર થી તેમની કુંડળીમાં પહેલો બનવાનો છે તે પણ એવું કહેવાય કે ચિંતા બેચેની આપે છે થોડો ઘણો અશુભ કહી શકાય તેવો છે વધારે પડતો ઓવર કોન્ફિડન્સ આપે છે અને તેને કારણે પણ નાની મોટી મુશ્કેલીઓ થાય છે બિલકુલ ચોક્કસ એવું કહેવાય છે કે 12મી એપ્રિલ બાદ આ ગુરુ તેમને બીજો થવાનું છે તેમની રાશિથી જ્યારે તે બીજું ભ્રમણ શરૂ કરશે ત્યારે એવું કહેવાય કે મીનનો ગુરુ થશે સ્વગૃહી ગુરુ થશે અને તેમને ધનની તકલીફોમાં રાહત આપશે ધન માટેના સંજોગો ઉજળા બનાવશે જે લોકોને જોબમાં રૂકાવટ હશે પ્રગતિ નહીં થતી હોય પ્રમોશન નહીં થતું હોય તે થશે વર્ષના અંત સુધીમાં એપ્રિલ બાદ આર્થિક રીતે પોઝિટિવ ગુરુને કારણે બનશે બીજું એવું કહેવાય કે વેપાર ધંધા જે લોકો કરે છે તેમને પણ અત્યારે એપ્રિલ સુધી બહુ શાંતિથી અને સીમિત દાયરાની અંદર જે કાર્ય કરે છે તેમ જ કરવું હજુ પણ થોડો ટાઈમ તેમના માટે એવું કહેવાય કે વધારે છલાંગ લગાવવાનો બહુ શક્તિ વાપરવાનો નથી એપ્રિલ બાદ તેઓ ધંધાના વિકાસ અર્થે ખર્ચ પણ કરી શકે ફેરબદલ પણ કરી શકે અને કંઈ ને કંઈ કરશે તો તે તેમના માટે પોઝિટિવ છે જો હવે કુંભ રાશિની આપણે વાત કરી લઈએ સૌથી પહેલા તો કે અત્યારે ખરેખર પરિસ્થિતિ જોઈએ ને તો હજુ પણ પનોતી લોઢાના પાયે છે એટલે માનસિક રીતે તો જબરજસ્ત પરિસ્થિતિ નબળી જોય તકલીફદાયક હોય કષ્ટો હોય શારીરિક રીતે બી કોઈ રોગ ના હોય પણ પોતાને અનઇઝીનેસ લાગ્યા કરતી હોય આવો એક સમય ચાલી રહ્યો છે તેમના માટે અને હજુ પણ એવું કહેવાય કે ભાઈ પનોતી હજુ 7.5માં તે ચાલી રહ્યા છે હજુ પણ ઘણું આગળ ચાલવાનું બાકી છે એટલે ચોક્કસ એવું કહેવાય કે માનસિક પરિસ્થિતિ મનોબળ અનુભવનું ભાથું એમની જોડે છે એટલે ઘણા અંશે બચાવ થતો હશે શનિની રાશિ છે શનિના ગુણધર્મ માણસમાં હોય એટલે પણ બચાવ થતો હોય પરંતુ ઓવરઓલ શારીરિક માનસિક રીતે આ તકલીફો રહેવાની આર્થિક રીતે પણ સમસ્યા રહે એવું આ શનિનું ગોચર ભ્રમણ તેમના માટે છે જે અત્યારે મકર રાશિનું ચાલી રહ્યું છે તે અને ત્યારબાદ તેમની કુંડળીમાં એવું કહેવાય કે કુંભનો શનિ થવાનો છે 29 એપ્રિલથી તો તેમની રાશિથી પહેલે આવવાનો છે એટલે એ પણ થોડું તકલીફ વાળું કહી શકાય તેવું છે તેમાં મહદ અંશે કુટુંબ ક્લેશ થાય ભાઈ ભાંડુઓની તકલીફ સમસ્યા થાય મિત્ર જોડે અણબનાવ વડે શારીરિક એવું કહેવાય કે ભાઈ એમ કે વાયુને લગતા રોગો થાય આ બધી વસ્તુ થઈ શકે છે એટલે જો આપણે પહેલેથી ઉપાય કરીએ હું તો ચોક્કસ એવી સલાહ આપું છું અત્યારથી જ ઉપાય જો ન કર્યા હોય તો શનિવાર કરવાનું શરૂ કરી દો હનુમાનજીને રિઝવવા હનુમાનજી અને શનિદેવના નિયમિત દર્શન કરો અને એવું ગરીબોને કંઈ ને કંઈ દાન કરો દર શનિવારે મહિલા વર્ગને છેડશો નહીં મહિલા વર્ગને પીડા થાય તેવું પણ કાર્ય જો આપણે ના કરીએ તેમને ખુશ રાખીએ તો પણ શનિદેવ ખુશ રહે છે કેમ કે શનિદેવ મહિલાઓના અને ગરીબ વર્ગના કારક છે બીજું આપણે કહીએ કે ભાઈ આર્થિક રીતે બહુ મોટી છલાંગ લગાવી નહીં હજુ પણ આ વર્ષ તેમણે સંયમપૂર્વક એ રોજિંદા કાર્યો કરીએ છે ચાહે જોબ હોય કે વેપાર હોય તેમાં એકદમ કઈ આકાશ પડવાનું કે એવું થવાનું નથી પરંતુ જો ઉતાવળ કરીએ મોટા સાહસ કરીએ તો તકલીફ સમસ્યા થાય
કોઈની ઉપર ખોટો આંધળો વિશ્વાસ મૂકીએ તો વિશ્વાસઘાત થાય, કોઈ વિવાદમાં ઉતરીએ તો કોર્ટ કચેરી થાય, આ બધું શનિની વનોતિઓમાં સંભવ છે. આ બધું તરત થવું, એટલે આપણે આ બધું જણાવીએ છીએ કે ભાઈ આટલી વસ્તુમાં એલર્ટ રહો તો આ વસ્તુ નહીં થાય, અથવા ઓછામાં ઓછી તકલીફ પડશે તો આ વસ્તુ જાણી લેવી. વર્ષ થોડું સંઘર્ષ વાળું છે, કેવળ ગુરુ પોઝિટિવ થવાનો છે 12 એપ્રિલ થી, ત્યારબાદ આર્થિક રીતે તકલીફો ઓછી થશે વર્ષના અંત સુધી, પરંતુ તેમાં પણ પૈસા ધન આયોજન કરી અને કમાવવું અને વાપરવું, બહુ મોટા પ્રવાસો કરવા નહીં, બહુ મોટા ખર્ચા કરવા નહીં, આ બાબતો કુંભ રાશિએ ધ્યાનમાં રાખી અને આ વર્ષને પસાર કરવાનું છે. બિલકુલ, અને આ જ વર્ગની જે મહિલાઓ છે તો એના માટેનું અને વિદ્યાર્થીઓ માટે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? વિદ્યાર્થીઓ માટે આપણે એકંદરે એવું કહીએ છે કે અત્યારે તેમને વધુ મહેનતનો સમય છે અને આ વસ્તુ એપ્રિલ સુધી રહેવાની છે. એપ્રિલ બાદ તેમને ઓછી મહેનતે સારું પરિણામ મળવાનું છે. શનિને કારણે આ થોડી સમસ્યા છે. દરેક વિદ્યાર્થીઓનું અંગત સલાહ આપું છું, હનુમાનજીના દુહા અથવા તો હનુમાનજીની જે આપણે હનુમાન ચાલીસા કરીએ છીએ તેનું રટણ નિયમિત કરે, ચોક્કસ તેનાથી તેમની માનસિક પીડા બેચેની જતી રહેશે. ગુરુ મંત્રના જાપ અત્યારે કરે, ઓમ બૃહસ્પતયે નમઃ, તેનાથી તેમને ખૂબ બળ મળશે. અને ખાસ સૂર્યપ્રકાશમાં બેસવાનો નિયમ બનાવો, ગાયત્રી મંત્ર જાપ કરો તો પરિણામ ધાર્યું મળશે. બળ બુદ્ધિ અને વિદ્યા તેજ બનશે અને અત્યારે જે કઠિન સમય છે તેમાંથી ચિંતાઓમાંથી મુક્ત થઈ પોતાના અભ્યાસ ઉપર ફોકસ કરો. નેક્સ્ટ યર તેમના માટે એપ્રિલ બાદ ખૂબ સારો ટાઈમ આવે છે, ત્યારબાદ મહેનત ઓછી અને પરિણામ સારું. અત્યારે મહેનત કઠિન અને પરિણામ કઠિન આવો પ્રકારનો એક સમય છે, સમજી વિચારી અને અભ્યાસ કરે. બહેનોની જો આપણે વાત કરીએ તેમના માટે પણ વાદ વિવાદથી દૂર રહેવું, ખર્ચ ઉપર કાબૂ રાખવો અને એક સીમિત દાયરાની અંદર આયોજન કરી અને પૈસા વાપરવા. બરોબર છે. હવે જો મીન રાશિની આપણે વાત કરીએ, જ્ઞાનની આ રાશિ છે, મીન રાશિને એવું કહી છે શાસ્ત્રમાં કે ભાઈ જ્ઞાનની રાશિ છે, જ્ઞાનમાં બહુ ઊંડા ઉતરવું હોય, બહુ ઊંડા ઉતરેલા લોકો જેની મીન રાશિ પ્રબળ હોય તે લોકોમાં વિશેષ રૂપે જ્ઞાનનો ભંડાર. આપણે વાત કરીએ કે ભાઈ ગુરુનું ગોચર કેવું છે, તો કે ગુરુ અત્યારે તેમની રાશિથી 11મે ચાલી રહ્યો, મકર નો ગુરુ ચાલે છે 11મે છે. શાસ્ત્ર એવું કહે છે કે 11મો લાભ ભાવ છે, એટલે મોટા ધન લાભ કરાવે, મિત્ર લાભ કરાવે, સમાજનો લાભ કરાવે, પ્રતિષ્ઠા વધારે, એવો સમય અત્યારે મીન રાશિનો ચાલી રહ્યો છે. ક્યાંય ને ક્યાંય તેમનું યશ નામ પ્રતિષ્ઠા રહ્યા કરે, એવા કાર્યો પણ થાય જેને કારણે લોકો તે કાર્યને બિરદાવે, તેનો સીધો લાભ તેમની પ્રતિષ્ઠા ઉપર તો પડે છે પણ આર્થિક બાબતો ઉપર પણ પડે છે. વેપાર કરતા હોય, નોકરી કરતા હોય, ત્યાં તમામ જગ્યાએ તેમના કાર્યો સફળ થાય છે. અત્યારે એવો નવા વર્ષથી તેમનો સમય ચાલુ છે, તેમને નોકરીમાં પ્રગતિ થાય તેવા યોગ છે, વેપાર ધંધાનો વિકાસ થાય તેવા યોગ છે. અત્યારે બધા યોગ બળવાન બની રહ્યા છે. આગળ જતા એવું કહેવાય કે ભાઈ આ યોગ થી તેમને આર્થિક લાભ થવાનો. 11-20 નવેમ્બર બાદ ગુરુ એવું કહી શકાય કે કુંભનો થવાનો, ત્યારબાદ તેમની રાશિ થી તે 12મે આવવાનો છે. ત્યારે એવું કહેવાય કે ખર્ચ વધારે ને આવક ઓછી, આવા સંજોગોનું એક નિર્માણ થવાનું છે. અને ત્યારબાદ એ ગુરુ પહેલો થવાનો છે 12 એપ્રિલ થી, મીન રાશિ ઉપરથી જ પસાર થવાનો. ત્યારે એવું કહેવાય કે ભાઈ નાની મોટી ચિંતા બેચેની રહ્યા કરે, આર્થિક પણ ખર્ચ થોડા રહ્યા કરે, શત્રુઓનો નાનો મોટો ભય રહ્યા કરે, અંદરથી એવું લાગ્યા કરે કે ભાઈ કામમાં કોઈને કઈ વિઘ્ન આવશે. આ બધા સંજોગોનું નિર્માણ તેમની અત્યારે ગોચરના ગ્રહોના ગુરુના ભ્રમણથી કહી શકાય. વર્ષની શરૂઆતે કોઈ જ મુશ્કેલી નથી, એપ્રિલ બાદ આ બધી વસ્તુઓ થવાની છે. અત્યારે જો શનિની ચાલ જોઈએ આપણે ગોચરમાં, પનોતીમાં આ રાશિ નથી, તેમને પણ 11મો શનિ ચાલે છે. શાસ્ત્રમાં 11મા શનિને પણ ધન અને પદ ઉન્નતિ વાળો કહ્યો, એટલે જયારે શનિ પદ ઉન્નતિ કે ધન આપતો હોય
તો બહુ મોટી ક્વોન્ટિટીમાં આપે છે, ગુરુ પણ ધન માટે પોઝિટિવ છે, એટલે લાભ એટલા મોટા મળવાના છે એપ્રિલ સુધીમાં, જ્યાં સુધી શનિ નહીં બદલાય, ગુરુ નહીં બદલાય, ત્યાં સુધીમાં જે લાભ મળે એને સાચવીને રાખો, પાછળ મોટા લાભ મળશે એવું માની અને આને વાપરી ન નાખતા, આને બચાવજો, આયોજન કરશો તો આગળ મુશ્કેલી નહીં આવે. ત્યાં એપ્રિલ સુધીનું થ્રુ આઉટ વર્ષ સારું છે. એપ્રિલ બાદ અહીંયા શનિની પરનોતિ શરૂ થવા જઈ રહી, એટલે એવું કહેવાય ભાઈ પહેલો તબક્કો શરૂ થવાનો છે, અને એ શારીરિક ચિંતા, માનસિક ચિંતા, બેચેની, આર્થિક મુશ્કેલી આ બધું વર્ષના અંત સુધી આપવાનો છે. એટલે શરૂઆતે આ વર્ષ સારું છે તેનો જ ઉપયોગ તમારે કરવાનો છે. એ એપ્રિલ થી નેક્સ્ટ દિવાળી સુધીનો સમય તમારો આસાનીથી આરામથી પસાર થઈ જાય, ત્યારબાદ મોટા સાહસો નથી કરવાના, કોઈ લડાઈ ઝઘડા કજિયા કંકાસમાં ઉતરવાનું નથી. ફેરબદલ મોટા જીવનમાં કરવા વિચારતા હોય તો પહેલા કરી લો, ત્યારબાદ કશું જ નથી કરવાનું. શાંતિથી એ વખતે જે સ્થિતિ હોય તેને અનુરૂપ જીવન જીવવાનું છે. વ્યવહાર, વ્યવસાય, નોકરી આપણે જે કરતા હોય તે બંધ કરવાના નથી, તે બધા શાંતિથી કરવાના છે, નિયમિત કાર્યમાં રત રહેવાનું છે. અને ખાસ શનિદેવની આરાધના તેમણે પણ શરૂ કરવાની છે, કારણ કે પનોતી શરૂ થવાની. મહિલા વર્ગ માટે અત્યારે પીરિયડ સારો જ છે, અને એવું કહેવું છે એપ્રિલ 29 સુધી થ્રુ આઉટ સારો રહેવાનો છે, કારણ કે તેમને 11મો શનિ છે. સમાજમાં તેમની ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા બધું વધારશે, આર્થિક લાભ આપશે, તમામ ક્ષેત્રે તેમને રોકાયેલા કાર્યો પૂર્ણ કરશે. કોઈ જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કાર્યો હોય તો બહેનોને ખાસ તે કાર્યો પૂર્ણ થશે અને મોટા જથ્થામાં પૈસા મળશે. જો બિઝનેસ કરતા હોય તેમાં પણ આર્થિક લાભ મોટો થવાનો છે એપ્રિલ 29 સુધીમાં. એવી જ રીતે આપણે જો જોબ કરતા હોય તો તેમને પણ કોઈ મોટું પ્રમોશન મળશે, પૈસા પગાર વધી જાય તેવા પણ યોગ બને છે. બહેનોને એકંદરે ક્યાંયથી ને ક્યાંયથી કઈ ને કઈ મોટો આર્થિક લાભ થાય, સામાજિક લાભ થાય, કુટુંબ ક્લેશ હોય તો તે દૂર થાય, જો લગ્ન બાકી હોય તો તેનું પણ કઈ પાત્ર મળી જાય એપ્રિલ પહેલા, એવા પ્રયત્નો કરવા જઈએ તો ત્યારે ચાન્સ છે. ત્યારબાદ થોડું કઠિન છે, એટલે જે બહેનોને લગ્ન ઈચ્છુક હોય તેમણે પ્રયત્ન અત્યારે વધારી દેવાના છે, જેવું વર્ષ શરૂ થાય તુરંત. બીજું બહેનો માટે ખાસ સલાહ છે, લગ્નનો અત્યારે જેને પણ ત્યારબાદ લગ્નનો એક વિલંબ યોગ થવાનો છે, એટલે અત્યારથી તેના માટે ઉપાય પણ કહી દઉં છું. ગુરુવાર કરવાનું શરૂ કરે, એક સમય સાંજે ભોજન લેવાનું, ચણા અને બેસનની ચીજો લઈ, દિવસ દરમિયાન કેળા અને દૂધ લેવાનું અને ગુરુવારનો ઉપવાસ કરવાનું, આ પ્રમાણે શરૂઆત કરે તો કઠિન સમયમાં પણ સારું પાત્ર મળી શકે. અને વિદ્યાર્થીઓની આપણે ખાસ વાત કરી લઈએ, વિદ્યાર્થીઓ માટે અત્યારે સમય સારો છે, આગળ એપ્રિલ સુધી થ્રુ આઉટ છે, એપ્રિલ બાદ કઠિન સમય આવવાનો છે, ત્યારે ડબલ મહેનત કરવાની છે તેવું માનીને અત્યારથી મન બનાવી લેવાનું છે. અત્યારથી જ પ્રેક્ટિસ પાડી દો કે આગળ જઈ અને જોરદાર મહેનત કરી શકીએ, એટલે ચોક્કસ એવું કહેવાય કે ઓવરઓલ અત્યારે તો એપ્રિલ સુધી થ્રુ આઉટ સમય સારો છે. વિદ્યાર્થીઓને તમામ રીતે લાભ થાય, એપ્રિલમાં તેમના જે પરિણામ આવવાના તે સારા આવે, જે માર્ચમાં એક્ઝામ લેવાની છે તે બેસ્ટ જવાની છે, એ બધું ઓવરઓલ સારું છે. સારું પરિણામ જોઈને વિદ્યાર્થીઓ આળસુ ન બને એ માટે અત્યારથી જ કહું છું કે એપ્રિલ બાદ નબળો સમય આવવાનો છે અભ્યાસ ક્ષેત્રે. તકલીફો આવશે એટલે પહેલેથી જ એ પ્રકારે મન મનોબળ મજબૂત બનાવી અને મહેનત કરશો તો વર્ષ પર્યંત સારું પરિણામ મળશે. તકલીફ તેમને પણ પડે તો તેઓ પણ ગુરુવારનો જે ઉપાય બતાવ્યો તે ઉપાય કરી શકે છે, તો અભ્યાસમાં પણ તેમને કોઈ મુશ્કેલી નહીં નડે.